દોસ્તો નમસ્તે ધોરણ એકમ એના બીજા ભાગમાં જો આ ખૂટી જાય તો એ ચર્ચા કરવાના છીએ ત્યારે આપ સર્વેને એક નમ્ર વિનંતી કે આ બાબતે આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે હવે પછી આપણે એમાં કેટલીક વાતો નોંધવાની આવશે કેટલીક વિગતો પૂછવાની આવશે કેટલીક વિગતો કોઈના જોડેથી જાણીને લખવાની આવશે તો આ માટે ચોક્કસથી તમને સમજ આપવામાં આવશે અને એ પ્રમાણે તમે કરશો જ અત્યાર સુધી આપણે એ રીતે કરતા આવ્યા છીએ અને એ જ રીતે આપણે આગળ વધીશું પણ સૌ પ્રથમ આપણે ગયા એપિસોડમાં એકમના પહેલા ભાગમાં જે આપણે વસ્તુ શીખ્યા જે જાણ્યું એને યાદ કરી લઈએ તો ઈંધણનો શું ઉપયોગ છે કઈ રીતે મળે છે ક્યાં મળે છે એનો શું ઉપયોગ કરી શકાય કઈ રીતે બચત કરી શકાય અને એનું કેટલું મહત્ત્વ છે એ વિશે આપણે ચર્ચા કરી છે અને હવે આપણે કેટલીક વિગતો આસપાસથી મેળવીશું અને એ વિગતોની નોંધ કરીશું અને આપણે એ તરફ આગળ વધીએ છીએ ત્યારે મને આશા છે કે તમારી જોડે લખવા માટે પેન્સિલ રબર અને પુસ્તક સાથે સાથે નોટ પણ હશે અને તમે લખવા માટેની તૈયારી કરવા માટે તૈયાર છો ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ બાલ દોસ્તો આપ આપના પાઠ્યપુસ્તકના પાન નંબર એકસો પંદર ઉપર જોઈ શકો છો જ્યાં એક વિગત આપવામાં આવી છે જેમાં લખ્યું છે શોધો અને લખો હવે અહીં આપણને બે વિગત આપી છે સામે જુદા જુદા ત્રણ વિકલ્પો આપેલા છે જેમાં આપ જોશો સ્કૂટર કાર અને ટ્રેક્ટર આ ત્રણેય સાધનો તમે ક્યાંકના ક્યાંક જોયા હશે તમે આને ઓળખતા હશો પણ અહીં પ્રશ્ન એ છે કે એક સમયે સ્કૂટરમાં કારમાં કે ટ્રેક્ટરમાં કેટલું પેટ્રોલ કે ડીઝલ ભરી શકાય છે સ્કૂટર હોય કેટલું પેટ્રોલ ભરાશે કારમાં પેટ્રોલ છે કે ડીઝલ છે તો કેટલું ભરી શકાશે અને ટ્રેક્ટરમાં પણ આખું જો ખાલી હોય તેની અંદર ડીઝલ કે પેટ્રોલ ભરવા માટે કેટલો જથ્થો જોઈશે કેટલું પેટ્રોલ જોઈશે કેટલું ડીઝલ જોઈશે તો આ વાત માટે આપના ઘરમાં વડીલો જે આ વાહન ચલાવતા હોય કે એવા કોઈ વ્યક્તિ કે જેમની પાસે સ્કૂટર કાર કે ટ્રેક્ટર હોય તેમની પાસે તમારે માહિતી મેળવવાની છે અને આ માહિતી તમારે પાઠ્યપુસ્તકમાં નોંધવાની છે એ લખી લીધા પછી જે બીજી વિગત છે એ વિગતમાં એક અંદાજ મારવાની વાત છે કે જો એક લીટર પેટ્રોલ અથવા ડીઝલમાં તે કેટલે દૂર જઈ શકે તેનો મતલબ છે અહીં સ્કૂટર કાર કે ટ્રેક્ટર તો એ વાતને આપણે સરળતાથી એ રીતે સમજીશું કે એક લિટર પેટ્રોલ હોય તો સ્કૂટર કેટલું દૂર જોઈ શકે આપણે અગાઉના પ્રશ્નમાં જોયું કે દસ લિટર પંદર લિટર કે પાંચ પેટ્રોલ માતું હોય જો એક લીટરમાં એ કેટલું જાય છે જો એ સ્કૂટર ચાલીસ કિલોમીટર પચાસ કિલોમીટર કે સિત્તેર કિલોમીટર જતું હોય તો એક લીટરમાં સિત્તેર કિલોમીટર જાય છે એમ લખવાનું થશે એ જ રીતે એક લિટર પેટ્રોલ કે એક લીટર ડીઝલથી એક કાર છે એ કેટલી દૂર જઈ શકશે અહીં એક મજાની વાત પાછો કહીશ કે જે પેટ્રોલની ગાડી હોય એમાં ડીઝલ ન પૂરી શકાય અને ડીઝલવાળી ગાડી હોય એમાં પેટ્રોલ ન પૂરી શકાય એટલે ફરીથી આપણે કહીશું કે એક લીટર પેટ્રોલ હોય તો એ ગાડી કેટલા કિલોમીટર દૂર જઈ શકે એક લીટર ડીઝલ પૂરી હોય તો એ ગાડી કેટલા કિલોમીટર અથવા કેટલી દૂર જઈ શકે ને એ જ રીતે એક લીટર ડીઝલ કે પેટ્રોલમાં ટ્રેક્ટરને કેટલું દૂર લઈ જઈ શકાય આ વસ્તુ આપે પૂછવાની છે જુદા જુદા જવાબ પણ હોઈ શકે જુદા જુદા કંપનીના સ્કૂટર કાર કે ટ્રેક્ટર હોય તો એનું એક લીટરમાં કેટલું દૂર જશે એનો અંદાજ કે એની વિગત પણ જુદી જુદી હશે અને આપે આ જુદા જુદા વ્યક્તિઓને પૂછવાનું છે અને એમાંથી આપને જે યોગ્ય જવાબ લાગે તે જવાબ આપે નોંધવાનો છે અને આ જવાબ જ્યારે આપ નોંધશો ત્યારે આપની વિગત પૂરી થશે પહેલી વિગત છે કેટલું સમાવી શકાય છે અને બીજી વિગત છે કે એક લીટરમાં એ કેટલું દૂર જઈ શકે છે આ બે વિગતો ખાસ ચીવટથી પૂછવાની છે ખાસ ચીવટથી નોટબુકમાં નોંધવાની છે અને એ પછી ચીવટ રાખીને આપણે એને પાઠ્યપુસ્તકમાં પણ નોંધીશું જો અહીં એક સરસ વિગત આપેલી છે જેમાં લખ્યું છે કે પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો અહીં એ વાત સ્પષ્ટ છે કે અહીં જે વિગતો આપવામાં આવી છે એ ભાવ દિલ્હીના ભાવ છે એટલે કે પેટ્રોલનો વર્ષ બે હજાર નવના જૂન મહિનામાં એક લિટરનો ભાવ હતો ચાલીસ રૂપિયા અને બાસઠ પૈસા એ જ રીતે જૂન બે હજાર ચૌદમાં એટલે કે પાંચ વર્ષ પછી પેટ્રોલનો ભાવ દિલ્હીમાં એક લિટરનો હતો બોતેર રૂપિયા અને છવ્વીસ પૈસા એ જ રીતે દિલ્હી શહેરમાં વર્ષ બે હજાર ઓગણીસના જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ હતો સડસઠ રૂપિયા અને સુતાલીસ પૈસા પણ આ જે ખાણું છે એની અંદર કોઈ પણ પ્રકારની વિગત લખેલી નથી જેમાં લખ્યું છે એક લિટરનો આજનો ભાવ એનો અર્થ એવો થાય કે આજે જવાબ આપ્યા છે જૂન બે હજાર નવ જૂન બે હજાર ચૌદ અને જૂન બે હજાર ઓગણીસ તો આજના દિવસે પેટ્રોલનો શું ભાવ છે એ તમારે અહીં ક્યાંકથી મેળવીને કોઈને પૂછીને કોઈની પાસે ચર્ચા કરીને જે જવાબ મળે તે જવાબ તમારે અહીં નોંધવાનો છે એ જ રીતે બીજી વિગત અહીં ડીઝલની આપી છે જેમાં લખ્યું છે જૂન બે હજાર નવમાં ડીઝલનો એક લિટરનો ભાવ હતો ત્રીસ રૂપિયા અને છ્યાસી પૈસા જૂન બે હજાર ચૌદમાં એક લીટર ડીઝલનો ભાવ હતો પચાસ રૂપિયા અને અઠ્યાવીસ પૈસા એ જ રીતે વર્ષ બે હજાર ઓગણીસના જૂન મહિનામાં એક લીટર ડીઝલનો ભાવ હતો સડસઠ રૂપિયા અને બોતેર પૈસા પણ આજનો ભાવ ડીઝલનો કેટલો છે તે અહીં નોંધેલો નથી એ જે નોંધેલો નથી તે તમારે કોઈની પાસેથી પૂછવાનો છે જાણવાનો છે અને જાણ્યા પછી એની વિગતો તમારે અહીં લખવાની છે દોસ્તો આપણે જોયું અહીં જુદા જુદા વર્ષના ભાવ કેટલા હતા પેટ્રોલનો શું ભાવ હતો ડીઝલનો શું ભાવ હતો તે ભાવ આપવામાં આવ્યો છે અહીં આપણને બે હજાર નવનો બે હજાર ચૌદનો અને આજનો ભાવ તમારે જાણીને લખવાનો છે હવે તમે જાણશો એના નીચે એક પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિમાં તમારે થોડુંક વિચારવાનું છે કે બે હજાર નવમાં શું ભાવ હતો બે હજાર ચૌદમાં શું ભાવ હતો એ તો આપેલો જ છે પણ અત્યારે શું ભાવ છે એક લિટર પેટ્રોલનો આજનો શું ભાવ છે એક લિટર ડીઝલનો આજનો શું ભાવ છે અને એ ભાવ બે હજાર નવના ભાવ કરતાં વધારે છે કે ઓછો છે વધારે છે કેટલો વધારે છે અને એ કેટલા રૂપિયાનો ફેર પડે છે એટલે કે બે હજાર ચૌદમાં જે પેટ્રોલનો ભાવ હતો એક લિટરનો આજે કેટલો છે અને કેટલા રૂપિયા ભાવ વધ્યો કહેવાય એ જ રીતે ડીઝલનો બે હજાર ચૌદમાં શું ભાવ હતો આજે શું ભાવ છે અને એમાં કેટલા રૂપિયા વધ્યા છે અહીં એક વાત નક્કી છે કે સતત દર વર્ષે પેટ્રોલ ડીઝલ ગેસ કે જે પણ પ્રકારનું ઈંધણ છે એના ભાવ સતત વધતા રહ્યા છે અને અગાઉના એપિસોડમાં આપણે જોયું એના વધવા પાછળનું કારણ એ જ છે કે એનું જે જે સ્ત્રોત છે જ્યાંથી આપણને પેટ્રોલ ડીઝલ ઓઇલ કે ગેસ મળે છે એનો જથ્થો એટલો જ છે પણ એના વાપરનાર વધ્યા છે એમનો વપરાશ કરનાર વધ્યા છે અને એ કારણ સરજ ચોક્કસ રીતે ભાવ વધતા રહ્યા છે અને એ માટે કહેવામાં આવે છે કે આપણે ઈંધણનો યોગ્ય ઉપયોગ કરીશું ઈંધણને યોગ્ય રીતે બચાવીશું અને એને બચાવીને આપણે આપણી સુવિધાઓને ભોગવતા રહીશું યોગ્ય રીતે આપણે આપણી સુવિધાઓ પ્રાપ્ત કરીશું તો દોસ્તો જુદા જુદા વર્ષના ભાવના આધારે આપણે જોયું તમે તમારા ઘરમાં વડીલોને મોટા ભાઈ બહેનને કે આસપાસમાં જેમના જોડે વાહન હોય કે વાહન વાપરતા હોય એનો ઉપયોગ કરતા હોય એમની જોડેથી આ વિગત મેળવશો અને એ વિગતના આધારે તમે ચોક્કસથી ઉપરની પ્રવૃત્તિ કરી શકશો અહીં ફરીથી એ વાત આપણે યાદ કરીએ છીએ કે ભાવ કેમ વધે છે ભાવ વધવા પાછળનું કારણ શું છે અને બીજી વસ્તુ કે આપણે આ ઈંધણનો આ ઉર્જાનો આ પેટ્રોલ ડીઝલ ગેસનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ અને એને કઈ રીતે આપણે બચાવી શકીએ આપણે એને જેટલું બચાવીશું એટલું આપણા માટે જ ઉપયોગી છે અને એટલા માટે જ વારંવાર કહેવામાં આવે છે અગાઉ આ જ એકમમાં આપણે વાત પણ કરી છે કે આપ કોઈની સાથે વાત કરવા ઊભા હો કે જો આપે ઊભું રહેવાનું હોય તો આપ આપના વાહનનું એન્જિન બંધ કરી દો અને આ બંધ કરવાથી જે પણ ઈંધણ બચશે એ ઈંધણ આપણને જ ઉપયોગી થશે અહીં એક વાત આપણે જાણવી ખૂબ જરૂરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજે રોજ વધતા અથવા ઘટતા હોય છે એનો આજે જે ભાવ છે તે કે મહિનાઓ સુધી એ જ ભાવ રહેશે એવું નથી આજે જે ભાવ છે એ ભાવમાં વધ કે ઘટ રોજ નિયમિત રીતે થોડી ઘણી પણ થતી હોય છે અને એ રીતે એના રોજબરોજના ભાવ બદલાતા હોય છે અરે એક શહેરથી બીજા શહેર તમે જાઓ તો પણ એના ભાવમાં કંઈક થોડા ઘણા પૈસાનો ફેર પડતો હોય છે ભાવમાં વધઘટ થતી હોય છે પણ ઓવરઓલ આખી રીતે જોવા જઈએ તેના ભાવ સતત અને નિયમિત વર્ષોથી વધતા રહ્યા છે અને નિયમિત રોજે રોજ એના ભાવ ઉપર નીચે થતા હોય છે પેટ્રોલ ક્યાં ક્યાં ઉપયોગી છે ઇંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ અને એ બાબતને વધુ અસરકારક રીતે સમજવા માટે તમે સરળતાથી સમજી શકો એ માટે આપણે એક પોસ્ટર જોઈશું અને આપણે ચર્ચા કરીશું આપના પાઠ્યપુસ્તકના પાન નંબર એકસો સોળ ઉપર પોસ્ટર છે જેમાં કેટલાક ચિત્રો આપેલા છે અહીં કપડાં દોરેલા છે સૂકવેલા કપડાં ત્યાં લખ્યું છે ડ્રાય ક્લિનિંગ માટે ફાણસ દોરી છે જ્યાં લખ્યું છે પ્રકાશ માટે વિમાન કાર અને ટ્રેક્ટર દોરેલા છે અને તેના ઈંધણ તરીકે પણ પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થાય છે એ જ રીતે અહીં કેરોસીનનો ડબ્બો છે ગેસનો બોટલ છે જેને આપણે તમે વાંચી શકો છો કેરોસીન અને એલપીજી તરીકે અહીં જે એક યંત્ર આપેલું છે એ અને એના જેવા બીજા યંત્રો ચલાવવા માટે પણ પેટ્રોલ કે ડીઝલ ઉપયોગી છે અને પ્લાસ્ટિકના રંગો બનાવવા માટે કે ઓઇલ પેઇન્ટ રંગો બનાવવા માટે કે કોઈ એવી સામગ્રી ચમક આપવા માટે પણ આ ઈંધણનો ઉપયોગ થાય છે અને એટલા માટે જ લખ્યું છે કે ઈંધણ બચાવો તેને આદત બનાવો ભાવ દોસ્તો આપણે જોયું ને કે કપડાં ધોવા માટે પણ ઈંધણ વપરાય છે કેટલા કપડાં ઉપર ડાઘા પડી ગયા હોય તો એને ધોવા માટે ખાસ પ્રકારનું ઈંધણ વપરાય છે બીજી મહત્ત્વની વાત એ છે કે આપના પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની કવિતા આપી છે પાન નંબર એકસો સત્તર ઉપર જે કવિતા આપી છે હું કાળું છું ક્યાંથી લખેલી કે કવિતા હશે આપે ઓછામાં ઓછા બેથી ત્રણ વખત જોરથી જોરથી એટલે બાજુમાં બેઠેલા વ્યક્તિ એને સાંભળી શકે એ રીતે તમારે એને વાંચવાની છે તમે ધોરણ એક બે ત્રણ ચારમાં એવા નાના નાના જોડકણાઓ હું કોણ છું મને ઓળખો એવા આપે ગાય ગાયને સાંભળ્યા છે પણ અત્યારે જ્યારે આપ પાંચમા ધોરણોમાં છો ત્યારે એ વિગતનું આદર્શ પઠન કરીશું મેં આપને કહ્યું છે કે આપ એકથી બે ત્રણ વખત આ વિગતને વાંચશો અને એના આદર્શ પઠન માટે હું ચોક્કસ આપને એ નમૂનો આપું છું એ રીતે આપ પ્રયત્ન કરશો એવી આશા સાથે આપણે જોઈશું હું કોણ છું હું કોણ છું હું કાળું છું હું જાડું છું હું વહુ છું હું કોણ છું તમે જાણો છો હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરશો મને બનતા લાખો વર્ષ લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કાળું છું હું જાળું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો અને હવે આપણે આગળની પ્રક્રિયા કરીએ છીએ જેમાં છે વિચારો અને કહો આ જે પેટ્રોલ કે ડીઝલ વપરાય છે એ એક અઠવાડિયા સુધી ન મળે તો શું થાય એક અઠવાડિયા સુધી ઘરમાં વીજળી ન હોય તો શું થાય એક અઠવાડિયા સુધી વાહનમાં પેટ્રોલ પુરાવી જ ન શકાય તો શું થાય ડીઝલ ન પુરાવી શકાય તો શું થાય કેવી અસરો થાય એ અસરો વિશે તમારે ચર્ચા કરવાની છે એ વિશે તમારે વાતચીત કરવાની છે અને એક ચૂલાની વાત કરી છે ચૂલા માટે લાકડા હરિયાણાની વાત છે આપણા દેશનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે હરિયાણા ત્યાંનો એક પ્રસંગ છે જ્યાં ચૂલાની અંદર લાકડા નાખી અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અત્યારે આપણે ગેસનો ઉપયોગ થતો જોઈએ છીએ ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ થતો જોઈએ છીએ રાંધવા માટે આપણે જે ઉપયોગ કરતા હતા એ વર્ષો પહેલાં પહેલાંના વખતમાં એ લાકડાના ઉપયોગ વડે આપણે આ પ્રક્રિયા કરતા હતા લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ કરતા હતા આજે આપણે ઈંધણ તરીકે ઉર્જાનો પેટ્રોલનો ડીઝલનો કે ગેસનો ઉપયોગ કરીએ છીએ અત્યારે કેટલાક શહેરોમાં તો ગેસનો બોટલ પણ રાખવો પડતું નથી જે રીતે પાણી આવે છે પાઇપમાં એ જ રીતે પાઇપમાં જ ગેસ આવે છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ એને બચાવવું જોઈએ અને તો જ આપણું ભવિષ્ય આપણે સુરક્ષિત કરી શકીશું આપણે જોયું કે એ હરિયાણાની દુર્ગાની વાત કરી છે જેના ઘરમાં ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ થાય છે રાંધવા માટે લાકડાનો ઉપયોગ થાય છે તમારે એ જોવાનું છે કે તમારા ઘરમાં અનાજ રાંધવા માટે ખોરાક તૈયાર કરવા માટે કેવા પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે કેટલાક વર્ષો પહેલાં તો લગભગ મોટા ભાગના લોકો એટલે કે બે ત્રત્યાંશ ભાગના લોકો સમગ્ર દેશમાં ખોરાક તૈયાર કરવા માટે ભોજન બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા આજે એલપીજી ગેસ ઇલેક્ટ્રિક સગડી કે એવા કોઈ ઉપકરણોની મદદથી ખોરાક તૈયાર કરવામાં આવે છે કેટલીક જગ્યાએ ઉર્જાની બચત માટે સૂર્ય કુકરનો ઉપયોગ થાય છે એ સૂર્ય કુકરને અંદર અનાજ જે પકવવાનું છે એને અંદર મૂકી એ પેટીને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે છે સૂર્યપ્રકાશની મદદથી જે કામ આપણે ચૂલા ઉપર કે ગેસ ઉપર અનાજ પકાવવાનું બાફવાનું કરીએ છીએ એ કામ સૂર્યપ્રકાશની મદદથી સૂર્યકૂકર કરે છે તો અહીં આપણા માટે પ્રશ્ન એ છે કે જે આ ઈંધણ છે એ ઈંધણનો તમારા ઘરમાં કઈ રીતે ઉપયોગ થાય છે તમે એને કઈ રીતે બચાવી શકો છો અને શું તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે ગાય કે ભેંસના છાણને થાપી અને એનો બળતણ તરીકે ઉપયોગ કરો છે એમાં આ પ્રકારના બળતરથી આંખમાં ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને એ ધુમાડો આવવાથી શું શું તકલીફ પડે છે શ્વાસ લેવામાં તકલીફ પડે આંખોમાં બળતરા થાય બોલવા ચાલવામાં તકલીફ પડે અને અનેક પ્રકારની અગવડોનો સામનો કરવો પડે છે ત્યારે આપણે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે અત્યારે કયા પ્રકારના ઇંધણનો ઉપયોગ કરીએ છીએ તમારા ઘરમાં પડોશીના ઘરમાં કે આસપાસ કેવા પ્રકારના ઈંધણનો ઉપયોગ થાય છે એ વિશે તમે જાણકારી મેળવજો એ વિશે તમે તમારા ઘરમાં વડીલો મોટા ભાઈ બહેન કે અડોશી પડોશી સાથે ચર્ચા કરીને આ વિગતમાં વધુ વિગત મેળવશો આ બાબતમાં વધુ જાણકારી મેળવશો આ અંગે વધુ સ્પષ્ટ થશો અને તમારી ચર્ચા કરશો તેવી આશા હું રાખું છું અને હા હવે જે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે જે માત્ર આપે જોવાની છે અને આપને ચર્ચા કરવા માટે હું આ પ્રવૃત્તિ કરી રહ્યો છું એ પ્રવૃત્તિમાં આપણે દીપ પ્રાગટ્ય કરીશું એ દીવો ક્યાં સુધી ચાલશે એ અંગે આપણે ચર્ચા કરીશું અને કેમ આવું થાય છે એ અંગે પણ આપણે જોઈશું બાલ દોસ્તો અહીં એક આ દીવો આપ જોઈ રહ્યા છો દીવાને પ્રગટાવવા માટે દીવો ચાલુ રહે માટે એક ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપે અનેક જગ્યાએ મંદિરમાં તમારા ઘરમાં આસપાસમાં દિવાળી સમયે કે કોઈ પણ જગ્યાએ આવા દીવા જોયા હશે હવે તમને ખબર હશે કે આ દીવો ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી એની અંદર ઘી તેલ કે એવું ઈંધણ પૂરેલું હશે ત્યાં સુધી ચાલશે આ દીવો જ્યારે ઈંધણ પૂરું થઈ જશે ત્યારે આ દીવો હુલવાઈ જશે તો એ જ રીતે જ્યારે આપણે વાહનો માટે પેટ્રોલ ડીઝલ કે જે ઈંધણ વાપરીએ છે એ પૂરું થઈ જશે ત્યારે આપણી પરિસ્થિતિ પણ આ દીવા જેવી થશે દીવો હોલવાઈ જશે બાલ દોસ્તો આપે જોયું હશે આપે આપના નજીકમાં પણ ક્યાંક જોયું હશે કોઈ જગ્યાએ ગેસ વપરાતું હશે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક સગડી વપરાતી હશે કોઈક જગ્યાએ તમે લાકડા કે છાણનો પણ ઉપયોગ થતો જોયો હશે આપના પાઠ્યપુસ્તકના પાન નંબર એકસો અઢાર ઉપર જે વિગત આપવામાં આવી છે એ વિગતનો તમે અભ્યાસ કરો જેની અંદર થોડાક વર્ષો પહેલાં એટલે કે વીસ વર્ષ પહેલાં એ કયા પ્રકારના ઈંધણ વાપરવામાં આવતું હતું કેટલા પ્રમાણમાં ઈંધણ વાપરવામાં આવતું હતું એ ઇંધણ અત્યારે કેટલું વપરાય છે જે વિષયનો એક ગ્રાફ આપેલો છે અને આપણે હવે ગ્રાફનો નો અભ્યાસ કરીશું બાલ દોસ્તો અહીં જે આપણે વાત થઈ એ પ્રમાણે બે જુદા જુદા ભાગ આપવામાં આવ્યા છે જુદા જુદા આપવામાં છે એક વાત છે વર્ષ ઓગણીસો છોતેર ની અને બીજી વાત છે વર્ષ ઓગણીસો છન્નુંની ની આ વીસ વર્ષના ગાળામાં આપણે જોઈએ તો છાણા અને લાકડા ચોર્યાસી ટકા લોકો વાપરતા હતા એટલે કે સો વ્યક્તિમાંથી ચોરાશી વ્યક્તિ પોતાનું ખોરાક તૈયાર કરવા માટે છાણ અને લાકડાનો ઉપયોગ કરતા હતા ઓગણીસો છોતેરમાં એ વર્ષે દસ જ ટકા લોકો એટલે કે સોમાંથી દસ જ પરિવાર એવા હતા દસ જ વ્યક્તિ એવા હતા કે જે એલપીજી ગેસ અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા પાંચ ટકા લોકો કોલસાવાળી કામ કરતા હતા કોલસાનો ઉપયોગ કરતા હતા અને એક જ ટકા વ્યક્તિઓ વિદ્યુત ઉર્જાનું ઉત્પન્ન કરતા હતા આ વાત છે વર્ષ ઓગણીસો છોતેરની ઓગણીસો છોત્તેરમાં સૌથી વધુ લોકો એટલે કે સોમાંથી ચોર્યાસી લોકો એટલે કે ચોર્યાસી ટકા લોકો છાણ અને લાકડાનો ઉપયોગ કરતા હતા સામે વર્ષ ઓગણીસો છન્નું વાત છે જેમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરનાર સોમાંથી પંચોતેર વ્યક્તિ હતા કેરોસીન અને એલપીજીનો ઉપયોગ કરનાર સોમાંથી અઢાર વ્યક્તિ હતા કોલસાનો ઉપયોગ કરનાર બે વ્યક્તિ હતા જે સો પૈકી બે વ્યક્તિ કોલસાનો ઉપયોગ કરતા હતા અને વિદ્યુતનો ઉપયોગ ખોરાક તૈયાર કરવા માટે પાંચ ટકા લોકો કરતા હતા હવે આ બંને ગ્રાફને આપણે એક સાથે જોઈશું તો વર્ષ ઓગણીસો છોતેરમાં જે સોમાંથી ચોર્યાસી લોકો છાણ અને લાકડા વાપરતા હતા તે વીસ વર્ષ પછી એટલે કે ઓગણીસો છન્નુંમાં પંચોતેર લોકો છાણ અને લાકડાનો ઉપયોગ કરે છે જે લોકો ઓગણીસો છોતેરમાં એક ટકા એટલે કે સોમાંથી એક વ્યક્તિ વિદ્યુતના ઉપયોગથી ખોરાક તૈયાર કરતો હતો ઘરમાં ઉપયોગમાં લેતા હતા એ વ્યક્તિઓની સંખ્યા વધીને આજે ચાર ટકા થઈ છે આમ જોવા જઈએ તો લાકડાનો અને છાણનો ઉપયોગ કરનારની સંખ્યા ઘટી છે એ સિવાય એલપીજી કેરોસીન ગેસ અને વિદ્યુત એમાં કોલસાનો ઉપયોગ પાંચ ટકા થતો હતો આજે બે ટકા થાય છે એનો સીધો અર્થ એ થાય કે લાકડા છાણ અને કોલસાનો ઉપયોગ આજથી વીસ વર્ષ પહેલાં વધુ થતો હતો જેના બદલે આજે એલપીજી અને વિદ્યુતનો ઉપયોગ વધ્યો છે અને લાકડા અને કોલસાનો ઉપયોગ કરનાર લોકો ગદા છે આ વાત છે ઓગણીસો ને છન્નુંની અત્યારના સમયમાં એટલે કે આપણે આજે જ્યારે બે હજાર વીસમાં વાત કરીએ છીએ ત્યારે અત્યારે કેટલા લોકો છાણ વાપરતા હશે કેટલા લોકો એલપીજી અને કેરોસીન વાપરે છે કેટલા કોલસો વાપરે છે અને કેટલા વિદ્યુત વાપરે છે એ આપણે આસપાસથી જોવું પડશે પણ આસપાસથી જાણતા પહેલાં આપણે આ વિગત પણ જોઈશું જેમાં લખ્યું છે વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો આ રીતે જે વિગતો પૂછવામાં આવી છે આ વિગતોનો જવાબ તમને ઉપરના કોઠામાંથી મળશે અને એ કોઠાના આધારે તમારે આ પ્રક્રિયા કરવાની છે આના જવાબ નોંધવાના છે જવાબ નોંધતા પહેલાં તમે તમારા ઘરના મોટા ભાઈ બહેન વડીલ કે કોઈક માર્ગદર્શકની મદદ લઈને પણ તમે આ જવાબ મેળવી શકો છો જવાબ મેળવવા માટે વર્ષ ઓગણીસો છોતેર અને વર્ષ ઓગણીસો છન્નુંના જે ગ્રાફ આપ્યા છે એ ગ્રાફનો તમારે ઉપયોગ કરવાનો છે પાલ દોસ્તો આપણે ઓગણીસો છોતેર અને ઓગણીસો છન્નુંની વિગતો જોઈ દસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કઈ ઉર્જાથી ઘરમાં વપરાશ કરતા હતા આજે કઈ ઉર્જાનો ઉપયોગ કરો છો અને આજથી થોડાક વર્ષો પછી કયા પ્રકારની ઉર્જા વધશે કયા પ્રકારના ઊર્જાની ઉપયોગ આપણે ઘરમાં વધુ પ્રમાણમાં કરીશું અને આવું થવા પાછળનું કારણ શું હશે તો ફરીથી હું યાદ કરાવું પહેલાં કેવું થતું હતું અત્યારે શું થાય છે અને ભવિષ્યમાં કયા પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરવામાં આવશે એ બાબતે તમારે વિગતો મેળવવાની છે ચર્ચા કરવાની છે અને એના નીચે જે વિગત આપી છે કે આપણે શું શીખ્યા આખા એકમ દરમિયાન ધોરણ પાંચ પર્યાવરણ એકમ બાર જો આ ખૂટી જાય તો એ એકમના ભાગ એક અને આજના આપણા ભાગ બે દરમિયાન આપણે શું શું શીખ્યા છીએ એને પણ યાદ કરી લઈએ અને એ જોવા માટે આપણે સરસ મજાનું એક પોસ્ટર જોઈશું બાલ દોસ્તો આપના પાઠ્યપુસ્તકના ભાન નંબર એકસો ઓગણીસમાં માં આપણે શું શીખ્યા એમાં આપણે કેટલીક વિગતો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે કલ્પના કરો કે કોઈ કંપનીએ એવું વાહન બનાવ્યું છે જે નાની બસ બનાવવાની તક આપી છે તમે કેવા પ્રકારનું વાહન બનાવશો એટલે પ્રશ્ન એમ છે કે તમને કોઈ કંપની વાહન બનાવવાનું કહેશે તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તે વાહનનું ચિત્ર તમે તમારી નોટબુકમાં દોરો બીજી વાત એ છે કે આ વાહનની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો એટલે કે તમે જે વાહન બનાવવાના છો એ વાહન બનાવવા માટે ઘરડા લોકો માટે તમે કઈ કઈ કાળજી લેશો બાળકો માટે કઈ કઈ પ્રકારની કાળજી લેશો જે જોઈ શકતા નથી દિવ્યાંગ છે જેમને વિશેષ રીતે આપણે એમને એમની સુવિધા આપવાની છે તેવા વ્યક્તિઓ માટે તમે શું કરશો કેવા પ્રકારની સુવિધાઓ લખશો કેવા પ્રકારની સુવિધાઓ આ બસ બનાવતી વખતે આ વાહન બનાવતી વખતે તમે કરશો સાથે સાથે આપણે એ પણ એક પ્રવૃત્તિ કરવાની છે કે છાપામાં દૈનિક પેપરમાં કે એવા કોઈપણ અહેવાલોમાં ઈંધણ વિશેના અહેવાલો આવ્યા હોય તો એ એકઠા કરવાના છે એનો ચાર્ટ બનાવવાનો છે ઈંધણની બચત માટેના જે સંદેશાઓ છે એનું પોસ્ટર બનાવવાનું છે એના સૂત્રો પણ તમે મિત્રો સાથે સાથે ચર્ચા કરીને એના સૂત્રો બનાવી શકો છો અને સૂત્રો પોસ્ટર તમે કઈ જગ્યાએ મૂકવા ઈચ્છો છો એ કઈ જગ્યાએ સૌ જોઈ શકે એ રીતે મૂકી શકાય એવું પણ તમારે નક્કી કરવાનું છે અને એ નક્કી કરવા માટેની જે વિગત આપી છે એ તમે જોઈ શકો છો ઈંધણ વિશેના સમાચારો અહેવાલો એકઠા કરજો એનો ચાર્ટ બનાવજો એ ચાર સમગ્ર લોકો જોઈ શકે એ રીતે મૂકજો અને ખાસ અને સૌને ગમે એવી વાત કે પોસ્ટર બનાવો જેમાં એક સરસ મજાનું સૂત્ર લખો અને પોસ્ટર એવી જગ્યાએ મૂકો કે જ્યાં વધુમાં વધુ લોકો જોઈ શકે દોસ્તો આપણે જોયું ને સમગ્ર એકમના બંને ભાગોમાં આપણે કેટલી બધી માહિતી મેળવી